नमस्कार विद्यार्थी मित्रों, रिदम प्राइमरी स्कूल ની YouTube ચેનલ માં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। આશા છે તમે બધા ઘરે સુરક્ષિત હશો અને સાથે સાથે સ્કૂલ થી મોકલવામાં આવતું હોમવર્ક અને YouTube ના લેક્ચર્સ ટાઈમ ટુ ટાઈમ જોતા હશો અને શિક્ષણ મેળવતા હશો અને સાથે સાથે તમે 4 થી 5 કલાક 3 થી 4 કલાક જે કંઈ પણ તમે મેક્સિમમ ટાઈમ તમારો છે એ તમે તમારા શિક્ષણ પાછળ ફાળવતા હશો। આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ यूनिट नंबर 3 यस आई विल ओके એના વિશે આપણે ચર્ચા કરશું। તેમજ તમે આ પાઠ ચાલુ થાય છે અત્યારે તો તમારી ટેક્સ્ટબુક તમે તમારી સાથે રાખો, એમાં યુનિટ નંબર 3 ઓપન કરો, યસ આઈ વિલ, પેજ નંબર છે 23। ઓકે લેટ્સ સ્ટાર્ટ। આમાં એક્ટિવિટી 1 આપેલી છે, બરોબર છે, એને પહેલા હું વાંચીને તમને સમજાવું છું એ શું આપેલું છે એ પછી આપણે આગળ વધશું। ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ हिरन पास्ट अ चीट टू हेतांसी। તમે ટ્રાન્સલેશન સમજતા જાજો સાથે સાથે કે ગુજરાતી ક્લાસ ચાલુ હતો એ દરમિયાન હિરલે હેતાંસીને ચીટ યાની ચીઠી પાસ કરી, બરોબર છે। સી રીડ ઇટ એન્ડ પાસ્ટ ઇટ ટુ સેજલ। સી રીડ ઇટ, કોણે રીડ કરી? હેતાંસી રીડ કરેલી છે અને એને સેજલને પાસ કરેલી છે। આ બધા છે ને જે કેરેક્ટર જે નામ આપેલા છે ક્લાસના વિદ્યાર્થીઓ છે, ઓકે। પછી સેજલ પાસ્ટ ઇટ ટુ આશિકા। સેજલે કોને પાસ કરી? આશિકાને પાસ કરી। સી વોઝ અબાઉટ ટુ ઓપન ધ ચીટ બટ ધ ટીચર ટુક ઇટ। એ ચીઠીને ઓપન કરવાની જ હતી ત્યાં ટીચરે લઈ લીધી। તમે પણ અત્યારે તમારા ક્લાસમાંથી પણ બે ત્રણ વાર ફરિયાદ આવેલી હતી કે તમને મેડમ ક્લાસમાં હોય ત્યારે તમે બીજી રીતે વાત ન કરી શકો એટલે તમે ચીઠી દ્વારા વાત કરતા હતા, એ જ અહીંયા વાત છે। તમે પણ ક્લાસમાં ચીઠીથી વાત કરતા હતા, ખબર છે ને, ખ્યાલ છે ને તમને બધાને। એટલે સી વોઝ અબાઉટ ટુ ઓપન ધ ચીટ બટ ધ ટીચર ટુક ઇટ। કોણ ઓપન કરતું હતું? આશિકા ઓપન કરવા જતી હતી ત્યાં ટીચરનું ધ્યાન પડી ગયું અને ટીચરે ચીઠી લઈ લીધી। હી થ્રો ઇટ ઇન ધ ડસ્ટબિન। ટીચરે ચીઠી લઈ લીધી અને ડસ્ટબિનમાં ચાલા દીધી, બરોબર છે। ટીચર તો ઓબવિયસલી છે કે તમે ચીઠીથી વાતો કરતા હોય તો એ કઈ ક્લાસમાં તમને ચીઠીથી વાતો તો ન જ કરવા દે। ઇન ધ રિસેસ ટાઈમ આશિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન। રિસેસ ટાઈમમાં આશિકા નામની છોકરી છે એને ડસ્ટબિનમાંથી ચીઠી લઈ લીધી। હિયર ઇઝ ધેટ ચીટ પાસ ઇટ ઓન। આ શું છે? ચીઠીનું નામ પાસ ઇટ ઓન, એમાં હેડિંગ આપેલું હતું ઉપર કે પાસ ઇટ ઓન, એકબીજાને પાસ કરી અને ચીઠીમાં લખવાનું છે અને વાતો કરવાની છે। તે પછી નીચે એક બીજો ટોપિક આપેલો છે, તમે આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો। ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીની મદદથી વાતો કરતા હતા તે વાંચો। અહીંયા એક તમને કન્વર્ઝેશન આપેલું છે જે વાતો કરતા હોય એ આપેલું છે પેજ નંબર 23 માં નીચેની સાઈડમાં, બરોબર। કોણ કોણ વાતો કરતા હતા? તો કે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ એ વાતો કરતા હતા, એનું કન્વર્ઝેશન અહીંયા આપેલું છે। હવે જોજો તમે પેલું લખેલું છે, પહેલા ફર્સ્ટ પહેલા લખેલું છે કબડ્ડી એટ 5। કબડ્ડી એટ 5, 5 વાગે કબડ્ડી રમશું। કોણ કહે છે? જો સાઈડમાં એન લખેલો છે બાજુમાં, એન લખેલો છે, એન કોણ બોલે છે? તો કે નરેન્દ્ર। કોણ બોલે છે? નરેન્દ્ર, બરોબર। નરેન્દ્ર એ એમ કીધું ચિઠ્ઠીમાં લખ્યું કે કબડ્ડી એટ 5, આપણે 5 વાગે કબડ્ડી રમશું। તે પછી ચિઠ્ઠી છે કોને પાસ કરે છે? આર એટલે રશ્મિ, એ પછી રશ્મિ બોલે છે એટલે રશ્મિને ચિઠ્ઠી પાસ કરે છે। નો લેટ્સ પ્લે ચેસ, રશ્મિ ના પાડે છે કે નહીં આપણે ચેસ રમીએ, ચાલો આપણે ચેસ રમીએ। નરેન્દ્ર એમ કહે છે કે કબડ્ડી રમીએ, પછી રશ્મિ એમ કહે છે કે લેટ્સ પ્લે ચેસ, નહીં આપણે કબડ્ડી રમીએ, સોરી નો લેટ્સ પ્લે ચેસ, નહીં આપણે ચેસ રમીએ। પછી બોલે છે નીચે જો કે સાઈડમાં ત્રીજા સેન્ટેન્સમાં સાઈડ છેલ્લે કે આપેલો છે, કે એટલે કુલદીપ। કુલદીપ શું બોલે છે? તો કે શ્યોર, શ્યોર થિંગ, આઈ લવ ચેસ, લેટ્સ શાર્પન અવર બ્રેઇન। શ્યોર થિંગ, જરૂર, આઈ લવ ચેસ, મને ચેસ પ્રિય છે, ચેસ એક રમત છે તમને ખ્યાલ છે, બરોબર। લેટ્સ શાર્પન અવર બ્રેઇન, બ્રેઇન એટલે મગજ, શાર્પન એટલે શાર્પ એટલે તેજ, બરોબર, શાર્પન એટલે કસવો, જો અહીં સ્પેલિંગ લખેલું છે કસવો। લેટ્સ શાર્પન અવર બ્રેઇન, આપણો મગજ કસીએ, બરોબર। પછી એ ચીટ પાસ કોને કરે છે? તો કે એન, એન છે લાસ્ટમાં એટલે કોણ આવે? એન એટલે નરેન્દ્ર, પાછી નરેન્દ્રને પાસ કરે છે એટલે નરેન્દ્ર શું કહે છે? ઓ લેડી વિશ્વનાથન, અવર ડિસિઝન ઇઝ કબડી। ઓ લેડી વિશ્વનાથન, લેડી વિશ્વનાથન, લેડી એટલે મહિલા, છોકરી, બરોબર છે। વિશ્વનાથન એટલે ચેસનો ભારતનો મહાન પ્લેયર,
કે જેને અનેક એવા વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરેલા છે વિશ્વમાં અમુક સમય પહેલા વિશ્વમાં નંબર 1 ચેસ પ્લેયર હતો અત્યારે એનો નંબર 15મો છે વર્લ્ડમાં 15મો નંબર છે વિશ્વનાથ આનંદનો બરોબર છે એક સમય એવો હતો જ્યારે ફર્સ્ટ નંબર હતો ઉપર હતો અને ઘણી બધી એવી ટુર્નામેન્ટો ચેસ ની એને જીતેલી છે એને પદ્મવિભૂષણનો ખિતાબ પણ મળેલો છે તમે નેટ ઉપર ક્યાંક સર્ચ કરજો કે વિશ્વનાથન આનંદ એટલે તમને એની ડિટેલ બધી મળી જશે એટલે એ કટાક્ષમાં કહે છે કોણ તો કે નરેન્દ્ર શું કહે છે ઓલરેડી વિશ્વનાથન અવર ડિસિઝન ઇઝ કબડી લેડી વિશ્વનાથન ટુ સોરી અવર ડિસિઝન ઇઝ કબડી આમાં આપણો અમારો ડિસિઝન કબડી છે અવર ડિસિઝન ડિસિઝન એટલે નિર્ણય અમારો નિર્ણય કબડી છે બરોબર પછી એ ચિઠ્ઠી પાસ કરે છે રશ્મિને જો એના પછીનું સેન્ટેન્સ કોને લખેલું છે તો કે રશ્મિએ થેન્ક્સ ઓકે નો ચેસ નો કબડી ગો ફોર બેરીસ ઇન માય ફાર્મ રશ્મિ શું કહે છે ધન્યવાદ ઓકે નો પ્રોબ્લેમ નો ચેસ ચેસ નહીં કબડી નહીં ગો ફોર બેરીસ ઇન માય ફાર્મ આપણે મારા ખેતરે જઈને બેરીસ એટલે બેરી એટલે બોર બરોબર બોરનું બહુવચન વાયનું આ થઈ આઈ થઈ જાય અને ઈએસ લાગી જાય એટલે અહીંયા જો તમે બહુવચનમાં લખેલું છે બેરીસ બરોબર છે બેરીસ એટલે બોર આપણે આપણા મારા ફાર્મે બોર ખાવા જઈએ કોણ કહે છે તો કે રશ્મિ તેના આફ્ટર પછી ચિઠ્ઠી છે સાહિલને પાસ થાય છે સાહિલ શું કહે છે નોટ ટુડે બેરીસ ઓન સન્ડે ફૂલ ડે આજે નહીં બોર છે આપણે સન્ડેના ખાવા જશું ફૂલ ડે આખો દિવસ બરોબર આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા બ્રિંગ એટલે લઈ આવું બરોબર છે કોણ એમ કહે છે સાહિલ છે એમ કહે છે હું ચાટ મસાલા લઈ આવીશ પછી એ ચિઠ્ઠી પાસ થાય છે પછી નરેન્દ્રને એટલે નરેન્દ્ર શું કહે છે બટ ટુડે આજે શું કરશું આપણે કે મંજીરા ક્વેશ્ચન માર્ક છે જોજો મંજીરા વગાડશું આજે આપણે કે પછી પાછી ચીટ છે સાહિલને પાસ થાય છે સાહિલ શું કહે છે કુલ ડાઉન એંગ્રી બર્ડ શાંત થા ક્રોધી જીવ વી વિલ પ્લે કબડ્ડી ધે વિલ પ્લે ચેસ હાઉઝ ધેટ બરોબર સાહિલ એમ કહે છે કે આપણે કબડ્ડી રમશું અને એ લોકો ચેસ રમશે કેવું રહેશે કે હાઉઝ ધેટ એટલે કેવું રહેશે કુલ ડાઉન એટલે શાંત થવું તું શાંત થા આપણે કબડ્ડી રમશું અને એ લોકો ચેસ રમશે પછી પાછી ચીટ છે નરેન્દ્રને પાસ થાય છે નરેન્દ્ર કહે છે ફાઇન ઓકે આઈ ડુ એગ્રી હું સહમત છું એગ્રી એટલે સહમત થવું બરોબર છે રશ્મિ પ્લીઝ રશ્મિને પૂછે છે કે રશ્મિ તારું શું કહેવાનું છે ચીઠી પાછી રશ્મિને પાસ કરે છે એટલું લખીને એટલે રશ્મિ કહે છે ઓકે યુ પુલ લેગ્સ જોજો એમાં લખ્યું છે તમે પગ ખેંચો કારણ કે કબડ્ડી એ રમત છે પગ ખેંચવાની છે એકબીજાને પગ ખેંચીને આઉટ કરવાની એની રમત છે વી વિલ બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સ અમે રાજા અને રાણી સાથે રહેશું પછી આની પાછળના પેજ ઉપર જોજો તમે ક્વેશ્ચન આન્સર આપેલા છે એ તમારે એક્ટિવિટીમાંથી ગોતીને એના જવાબ લખવાના છે હું પહેલો ક્વેશ્ચન તમને વાંચી દઉં છું હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી કબડ્ડી રમવા કોણ માંગતું હતું એ તમારે પ્રશ્નના જવાબ એક્ટિવિટીમાંથી ગોતી અને લખવાના છે તમારી રીતે ત્રણ ક્વેશ્ચન છે ત્રણેયના ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે એક્ટિવિટી એક પૂરી કરી હવે પેજ નંબર 24 ઉપર તમે જોજો એક્ટિવિટી નંબર 2 આપેલી છે તો બુકમાં ધ્યાન હું અહીંયા ઇંગ્લિશ અને તેનું ટ્રાન્સલેશન કરતો જાઉં છું તમારું બુકમાં ધ્યાન એ સિવાય અહીંયા જ લખેલા છે એ સિવાય બીજા ઘણા એવા સ્પેલિંગ છે જે તમારા શબ્દાર્થમાં પણ આપેલા હશે તો શબ્દાર્થમાં પણ જોઈ લેવું અમુક સ્પેલિંગ તમને ન સમજાય તો એનું ભાષાંતર અર્થ ઉચ્ચાર સાથે બધું એમાં લખેલું હશે હવે આપણે એક્ટિવિટી 2 સ્ટાર્ટ કરીએ રીડ એન્ડ એન્જોય બરોબર યસ્ટરડે વોઝ સન્ડે બરોબર જેમાં ભૂતકાળનું રૂપ યુઝ કરવામાં આવ્યું છે વોઝ યુઝ કરવામાં આવ્યું છે એટલે ભૂતકાળની વાત થાય છે ગઈકાલે સન્ડે હતો શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી શિવાની છે એ જો ગોનું વેન્ટ થઈ ગયું છે ભૂતકાળનું રૂપ શિવાની એના ફેમિલી સાથે પિકનિક પર ગયેલી હતી બરોબર પિકનિક એટલે આપણે અહીંયા પિકનિક આપણને શબ્દ ખ્યાલ જ છે ફરવા જેવો ઉજાણી કરવું આપણે પણ પિકનિકમાં ઘણી વાર જઈએ છીએ ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે સ્કૂલમાં બધા સાથે જઈએ છીએ બરોબર હર ફ્રેન્ડ નીતુ ઓલસો વેન્ટ વિથ ધેમ તેની ફ્રેન્ડ કોની ફ્રેન્ડ તો કે શિવાનીની ફ્રેન્ડ છે એ નીતુ છે એ પણ તેની સાથે તેના ફેમિલી સાથે ગઈ હતી દે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક તે લોકો ઉજાણી કરવા માટે તળાવના કિનારેની જગ્યાએ ગયા હતા તળાવના પાસે ગયા હતા ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક બાળકો છે એ બધા જો સીટનું સેટ થઈ ગયું ભૂતકાળનું
નિયર ધ લેક બાળકો છે એ તળાવને કિનારે બેઠા હતા નીતુ સે નીતુએ કીધું ધ વોટર ઇઝ ક્લીન નીતુ કોણ તો કે શિવાનીની ફ્રેન્ડ નીતુ સે નીતુએ કહ્યું ધ વોટર ઇઝ ક્લીન પાણી છે એ ચોખ્ખું છે વોટર એટલે પાણી અને ક્લીન એટલે ચોખ્ખું ધ વોટર ઇઝ ક્લીન પાણી છે એ ચોખ્ખું છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ આપણે ક્યાંક ફરવા ગયા હોય નદીમાં પાણી ચોખ્ખું હોય તો આપણે નદી કિનારે બેઠા હોય તો પાણીમાં પગ બોળીએ એટલે નીતુએ શું કીધું કે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ આપણે તેમાં આપણા પગ બોળીએ બરોબર કીપ એટલે રાખવું લેગ્સ એટલે પગ આપણા પગ એમાં રાખીએ પછી એ કહે છે ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ પછી કોણ કહે છે નીતુ કહે છે ઓ પાણી કેવું ઠંડુ છે હાઉ કોલ્ડ ઇટ ઇઝ એટલે અહીંયા પાણીની વાત થઈ છે કે પાણી કેવું ઠંડુ છે મધર સે કોની માતા શિવાનીની માતા કહે છે મધર સે માતા કહે છે લુક હિયર ચિલ્ડ્રન બાળકો અહીંયા જો તમે લુક હિયર લુક એટલે અહીં હિયર એટલે સોરી લુક એટલે જોવું હિયર એટલે અહીં ચિલ્ડ્રન એટલે બાળકો બાળકો અહીં જો બી કેરફુલ જોઈ લખ્યું છે કેરફુલ તમે કાળજી લેજો સંભાળ લેજો બરોબર છે પાણીમાં પગ ભલે નાખો પણ સંભાળ લેજો બી કેરફુલ ઓકે સેડ ધ ચિલ્ડ્રન બાળકોએ કીધું ઓકે અમે સંભાળ લેશું ઇટ વોઝ અબાઉટ 3 ઓક્લોક ઇન ધ આફ્ટરનૂન બપોરના 3 વાગ્યાનો સમય હતો બરોબર છે ફાધર સે શિવાનીના પપ્પાએ કીધું કમ ચિલ્ડ્રન લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ આપણે બધા બોટ રાઇડ એટલે નૌકા વિહાર શિવાનીના પપ્પાએ શું કીધું કે ચાલો આપણે બધા નૌકા વિહાર માટે જઈએ બોટ રાઇડ કરવા માટે જઈએ ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ તે લોકો બધા બોનું વેન્ટ થઈ ગયું ભૂતકાળનું તે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ તે બધા નૌકા વિહાર માટે ગયા બરોબર છે ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ જો સિંગ નું અહીંયા સેંગ થઈ ગયું છે બરોબર છે ભૂતકાળનું રૂપ એસ આઈ એન જી સિંગ એટલે ગાવું સેંગ એસ એન જી ભૂતકાળ થઈ ગયું ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ તે બધા ગીત ગાતા હતા બોટમાં બેઠા બેઠા રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ મેરીલી 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 લાઈફ ઇઝ હેપી ડ્રીમ બરોબર છે એનો મતલબ થાય છે કે રો 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 યોર બોટ રો એટલે જો આ મતલબ લખેલો છે રો એટલે હકારો બોટ હકારો હાકો 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 બોટ હાકો જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ સ્ટ્રીમ એટલે ઝરણું ઝરણામાં શાંતિથી જેન્ટલી એટલે ધીમેથી કાળજીથી કાળજીથી ઝરણામાં બોટને હલાવો મેરીલી 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 એટલે આનંદપૂર્વક ઉત્સાહ સાથે બધા બોટનો બોટ રાઇડિંગનો આનંદ લેતા હતા અને ગીત ગાતા હતા મેરીલી 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 લાઈફ ઇઝ હેપી ડ્રીમ લાઈફ ઇઝ અ હેપી ડ્રીમ જિંદગી છે એ સપનું છે સુખદ સપનું છે એને માણતા શીખો ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન હોમ સાંજના સમયે પાછા રિટર્ન એટલે પાછા વળવું રિટર્ન હોમ સાંજના સમયે તે લોકો ઘરે પાછા પહોંચ્યા હવે એક્ટિવિટી 2 ની નીચે બે જોડતા આપેલા છે એને તમારે સાચા જવાબ સાથે જોડવાનું છે બી પાર્ટમાં જે લખેલા છે જવાબ એની સાથે તમારે જોડવાનું છે બરોબર હું તમને પહેલું સેન્ટેન્સ વાંચું છું લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર ચાલો આપણે આપણા પગ પાણીમાં રાખીએ તો એની સામે તમે જો એની સાથે બંધ બેસતું શું આવે છે તો કે ધે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર તેઓએ તેના પગ પાણીમાં મૂક્યા બરોબર છે રાખ્યા અને એના પછી શું છે બીજું લેટ્સ ઈટ સમથિંગ ચાલો આપણે કંઈ ખાઈએ બરોબર છે તો એની સામે બંધ બેસતું શું આવે તો કે બીજું જ આવે બે નંબરનું જે છે એ જ આવશે એમાં શું લખેલું છે જોવો તમે ધે સેટ અંડર અ બનિયન ટ્રી ક્યાં ખાવા માટે બેઠા તો કે બનિયન ટ્રી ની નીચે બરોબર છે નાસ્તો કરવા બેઠા એમ બનિયન ટ્રી ની નીચે એટલે એની સાથે બંધ બેસતું કયું છે તો કે આ બરોબર છે હવે ત્રીજું જોવો તમે કે લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ ચાલો આપણે બોટ રાઇડ કરવા માટે જઈએ નૌકા વિહાર માટે જઈએ તો આપણી પાસે બે ઓપ્શન બેઠા છે ધે સેંગ અ સોંગ એ તો નો જ આવે તો શું આવે ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ તેઓ બધા નૌકા વિહાર કરવા માટે ગયા બરોબર પછી એના પછી છે લેટ્સ સિંગ અ સોંગ ચાલો આપણે ગીત ગાઈએ બરોબર તો એની સામે શું આવે એક જ ઓપ્શન લીધો છે અને એની રિલેટેડ જ છે એની સાથે મેચ થયો ધે સેંગ અ સોંગ તે લોકોએ ગીત ગાયું બરોબર સમજાઈ ગયું આ તમારે બુકમાં લખવાનું છે એને બી સાથે જોઈન્ટ કરવાનું છે એ છે તો એની સામે સાચો આન્સર શું આવે છે લખવાનું છે ઓકે એના પછી પેજ નંબર 25 ઉપર 25 ઉપર
બીજી એક એક્ટિવિટી આપેલી છે, હવે ઉદાહરણ મુજબના વાક્યો બોલો અને લખો, એમાં તમને એક એક્ઝામ્પલ આપેલું છે અને બાકીની ખાલી જગ્યા છે એ આપણે અહીંયા જોવાની છે. લેટ્સ ફ્લાય કાઇટ્સ, ચાલો પતંગ ઉડાડીએ. તો એને આન્સરમાં શું લખેલું છે? ધે બોટ ફાઇવ કાઇટ્સ, તેઓએ પાંચ પતંગ ખરીદી હતી. બાય બોટ એટલે બાયનું ભૂતકાળનું રૂપ, બરોબર છે. હવે પછી છે લેટ્સ બ્લેન્ક કબડ્ડી, બ્લેન્ક એટલે ખાલી જગ્યા આપેલી છે અહીંયા જો તમે, અને એની સામે આન્સર તમે આપેલો છે કે ધે પ્લે કબડ્ડી. ક્વેશ્ચન શું છે? લેટ્સ ખાલી જગ્યા કબડ્ડી, તો એની સામે શું આવે? ધે પ્લે કબડ્ડી આન્સર આપેલો છે એટલે ખાલી જગ્યામાં શું આવશે? પ્લે આવશે. શું આવશે? પી એલ એ વાય, પ્લે. લેટ્સ પ્લે કબડ્ડી, ચાલો કબડ્ડી રમીએ. તો આન્સરમાં શું આપેલું છે? ધે પ્લે કબડ્ડી, તેઓ કબડ્ડી રમેલા હતા, બરોબર. એના પછી છે ક્વેશ્ચન પૂરેપૂરો બ્લેન્ક છે, આન્સર આપેલો છે. આન્સર શું છે હું વાંચું છું. વી રીડ સ્ટોરી બુક્સ ઇન ધ રિસેસ, અમે લોકો સ્ટોરી બુક વાંચ રિસેસમાં સ્ટોરી બુક વાંચતા વાંચીએ છીએ, બરોબર. તો એમાં ક્વેશ્ચન શું આવશે? લેટ્સ રીડ સ્ટોરી બુક્સ, ચાલો સ્ટોરી બુક વાંચીએ, પણ ક્યારે? રિસેસમાં વાંચીએ. એટલે ક્વેશ્ચન એમ આવશે કે લેટ્સ રીડ સ્ટોરી બુક, તમારે એમ લખવાનું છે. પછી છે આમાં તમારે આન્સર આપેલો છે, ક્વેશ્ચન આપેલો નથી. આશિકા એન્ડ રાહુલ વ્રોટ અ લેટર, તો એની સામે શું આવશે? તમને સમજાવું આન્સરમાં શું લખેલું છે. આશિકા અને રાહુલે લેટર લખેલો હતો, તો ક્વેશ્ચન શું આવશે? કે લેટ્સ રાઇટ અ લેટર, ચાલો લેટર લખીએ. ઓકે, આ એક્ટિવિટી તમારે બુકમાં પૂરવાની છે અને સાથે સાથે તમારી રફ બુકમાં પણ લખવાની છે. એની સાથે હવે તમને હું એક બીજી વાત કહું છું કે એક્ટિવિટી 3 છે એ બહુ મોટી છે, એટલે આના પછીના આપણા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 3 વિશે સમજશું. એ પહેલા તમારે વ્યવસ્થિત સમજવા માટે એક્ટિવિટી 3 છે એના બધા સ્પેલિંગ શબ્દાર્થમાંથી લખવાના છે, પાકા કરવાના છે, અને આ એક્ટિવિટી છે એ તમે તમારા નોટ બુકમાં એકવાર લખી નાખજો જેથી કરીને તમને સમજવામાં પ્રોબ્લેમ ન આવે, બરોબર. સમજવાની ટ્રાય કરજો અને સાથે સાથે લખજો, તેના સ્પેલિંગ છે શબ્દાર્થમાંથી લખજો અને પાકા કરજો, બરોબર. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.